ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ હરણફાળ ગતિએ વધી રહ્યો છે ત્યારે રહેણાંક મકાનો કોર્પોરેટ હાઉસોની તાતી જરૂરિયાત ઊભી થવાને લઈને સામાન્ય ખેડૂતો પાસેથી બળજબરીથી જમીન આંચકી લેવાના અસંખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે જેને લઈને રાજ્ય સરકારે હવેથી રાજ્યમાં સરકારી સામાન્ય ખેડૂતોની ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો મેળવી લઈ હડપ કરી જનારા ભૂ માફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટના નિયમો કાનૂની જોગવાઈઓના કડક અમલની કાર્યયોજના જાહેર કરી છે. રાજ્ય મંત્રીમંડળે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020ના પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ રાજ્યપાલની અનુમતિથી આ વિધેયકને કલમનું સ્વરૂપ મળતાં તેની કાયદાકીય જોગવાઈઓ નિયમોનો હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં તાત્કાલિક અસરથી અમલ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રીએ આ ઐતિહાસિક નિર્ણય લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020ની કાયદાકીય જોગવાઈઓનો બુધવાર 16 ડિસેમ્બર 2020થી કડક અમલ કરવાનો નિર્ણય કર્યો છે જેને અનુલક્ષીને રાજ્યના એક પણ ખેડૂતની કિંમતી જમીન કોઈ ભૂ માફિયાઓ પચાવી ન પાડે તેવા હેતુથી તથા આવા ગુનેગારો લેન્ડ ગ્રેબરો ભૂ માફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઈરાદા સાથે રાજ્ય સરકારે આ સખતમાં સખત ક્રિમિનલ કાયદો અમલી બનાવવાનું સુનિશ્ચિત કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આવા કિસ્સાના તપાસ અહેવાલ બાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ 21 દિવસમાં તેનો નિર્ણય કરશે જ્યારે આ માટે રચાયેલી વિશેષ અદાલત પણ મહત્તમ 6 મહિનાના સમયગાળામાં જ પોતાનો ચુકાદો આપશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાએ ગયા સત્રમાં પસાર કરેલા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન વિધેયકને મંજૂરી આપતા ગુજરાત સરકારે તેનું કાયદા તરીકે જાહેરનામું પ્રસિદ્ધ કરીને તેનો અમલ બુધવારથી જ કરી દીધો છે. આ કાયદાના અમલને કારણે અગાઉ સરકારે જમીનોના લવાદ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT નું અસ્તિત્વ નાબૂદ થશે. સામાન્ય ખેડૂતોની જમીન ભૂ માફિયાઓ હડપ કરી હોવાની ફરિયાદો સરકારના ધ્યાનમાં આવી હતી જેને અનુલક્ષીને રાજ્યના એક પણ ખેડૂતની કિંમતી જમીન કોઈ ભૂ માફિયો પચાવી ન પાડે તેવા હેતુથી રાજ્ય સરકારે આ સખતમાં સખત ક્રિમિનલ કાયદો અમલી બનાવવાનું સુનિશ્ચિત કર્યું છે. આ કાયદા હેઠળ કમિટીના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર રહેશે. આ કમિટીમાં સંબંધિત DDO, DSP, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને શહેરી વિકાસ સત્તામંડળના CEO સભ્યો રહેશે તથા અધિક નિવાસી કલેક્ટર સભ્ય સચિવ રહેશે. આ કમિટીની બેઠક ફરજિયાતપણે દર 15 દિવસે યોજાશે. ફરિયાદોની તપાસ પ્રાંત અધિકારી કે અન્ય સક્ષમ અધિકારીને સોંપાશે. આ અધિકારી સંપૂર્ણ તપાસ સાથે પ્રથમ દર્શનીય અહેવાલ સમિતિને સોંપશે. આ તપાસ અહેવાલને આધારે આગળ પ્રક્રિયા થશે. જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર સુઓ મોટો પગલાં લઈ શકશે. જાહેર કરાયેલા આ કાયદાની કડક શિક્ષાત્મક જોગવાઈઓને લીધે કિંમતી જમીનો પચાવી પાડવાની બનતી ગંભીર ઘટનાઓ પર રોક લાગશે અને ભૂ માફિયાઓ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ફફડશે. આ કાયદા હેઠળ ગુનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે તેવા સ્પષ્ટ સંકેત સાથે આ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટનો અમલ નવું સીમાચિહ્નરૂપ બની રહેશે.